જય શ્રી કૃષ્ણ. આ ઘણા વર્ષો પહેલાની વાત છે. અમે મુંબઈ દર્શન કરવા મંદિરોના જતા હતા. અમે બધા ફ્રેન્ડો અમામાતા મંદિરના દર્શન કરી બસમાં ગોઠવાઈ ગયા. પછી બસ અમારી ઈસ્ટમાં ગઈ ને તો ફ્લાયર ઓવર નીચેથી રાઈટ ટર્ન લીધો ને તો દૂરથી મને છે ને એક પિંક બ્રાઉનિશ કલર જેવું મકાન દેખાણું. એટલે મને એમ થયું કે આ નવું આ કંઈક મંદિર બંધાણું છે. એક જ આમ હતું એટલે હું તો આમ કરવા માંડી. મારી બાજુમાં મારી ફ્રેન્ડ બેઠા હતા, એ કે લતા શું છે? મેં તો જોયો તો નવું મંદિર બંધાણું લાગે છે, નવું મંદિર કે શેનું છે? મેં તો ખબર નથી એમ કરે આમ કરવા માંડ્યા. એ બેન પણ આમ કરવા માંડ્યા અને હું તો મંદિર આવે એ પહેલાં આમ કરતી ગઈ. ત્યાં તો એ કે લતા, એટલે મેં આંખ ખોલી, એ કે જો તો સહી કયું મંદિર છે? મેં તો હા હા જોયું તો નવું સુલભ શૌચાલય બંધાયેલું હતું, એના ઉપર લખ્યું હતું સુલભ શૌચાલય. હસવાનું છે. આવી રીતે અમે જ્યારે નવા બિલ્ડિંગમાં રહેવા ગયા ને ત્યારે હું રોજ છે ને સાંજે 5 માળ બહાર જાઉં ને ત્યારે 5 અમે ફ્લિપ ફ્લોર પર રહીએ એટલે 5 દાદરા ઉચાળ્યું. તો એક દિવસ શાકની 2 થેલી ભરેલી હતી. તો મેં શું કર્યું, હું કીધું ચડી જઈશ, પણ 3rd ફ્લોર પર આવીને તો થાકી ગઈ. એટલે મેં વિચાર્યું કે ચાલો હવે 3 ચડી છું, 2 હું લિફ્ટમાં વહી જાઉં. એમ કરી લિફ્ટ બોલાવી અને અંદર લિફ્ટમાં જતા જતા વિચાર કર્યો કે 5 ચડવાના હતા, 3 તો ચડી રહી, હવે 2 જ બાકી છે ને, તો લાવ 5 માંથી 3 ગયા 2 એમ કરીને 2 નંબર દબાવ્યો. આપણી લાઈફમાં આવું નાની નાની કેટલી હસવાની સિલી મિસ્ટેક થાય, પણ એ હસવાની હોય, પણ આપણે હસતા નથી. આપણે એને શું કરીએ, ના મારાથી આવી ભૂલ થાય જ નહીં, હું આવી ભૂલ કરું જ નહીં. આપણને એ આપણું ઈગો આપણું ઓલું લાગે કે ના મારાથી આવી ભૂલ ન થાય, એમ આપણે વિચારમાં આ હસતા પણ નથી. આપણી એ સિલી મિસ્ટેક જે હસવા જેવી છે એમાં પણ આપણે હસતા નથી. આ નાની નાની મિસ્ટેક જે હસવાની છે એને જીવંત રાખો. તમે એને ગમે ત્યારે યાદ કરીને વાગોડો ને એના ઉપર હસો. તમે સવારે ઉઠો ને ત્યારે આપણે દર્શન કરીએ ને તો એમાં ઠાકોરજીનું 12 સ્વરૂપના દર્શન કરો. શું કામ? લાલા આગળ આપણે કોઈ દિવસ માંગીએ જ નહીં, આપણે તો એની સેવામાં તત્પર હોઈએ. આજ મારે લાલા માટે શું કરવાનું છે, કઈ સામગ્રી બનાવું, આજ લાલા માટે મારે કયા વસ્ત્ર પહેરાવાના છે, આજ મારે લાલાને શું કરવું. આપણે આપણું કંઈ માંગવાનું હોય ને એ દુઃખ એ કાંઈ પણ વિચારી બધો ભૂલી જાય. લાલા આગળ આપણે કોઈ માંગીએ જ નહીં, દેવાનો તો સવાલ નથી, એ તો ઠાકોરજી છે, પણ આપણે માંગીએ જ નહીં. આપણે ઉઠાને લાલા માટે શું કરવું એ ભાવના જાગૃત થાય. એટલે હંમેશા સવારે ઉઠો ને તો લાલાના દર્શન કરો, આંખ સમક્ષ એમને લાલાને લાવો. બીજું, આપણી બાજુમાં જે કોઈ સૂતું હોય એની સામું જોઈ સ્મિત આપો. એ ભલે ભરૂંગમાં હોય, આપણે સ્મિત આપો, હસો. ત્રીજું, આપણે કોઈની સાથે મન દુઃખ હોય, નારાજગી હોય, કાંઈ પણ હોય, એને યાદ કરો અને ખાલી એને સ્મિત આપો. ખાલી એને આપણે એકલા બેઠા બેઠા સ્મિત આપો. તમે જોવો 8-10 દિવસ પછી તમારા મનમાં એના પ્રત્યે કાંઈ પણ ગિલા શીખવા હોય બધા વયા જશે. આ હકીકત છે, કરી જુઓ. અને 15 દિવસ મહિના પછી તમારા પોઝિટિવ વેવ્સ એને પોષશે અને અચાનક ગમે ત્યારે તમે સામે મળશો ને ત્યારે જોજો, બે આપસમાં સામસામે સ્મિત આપશો, થોડુંક હસશો. આ ટ્રાય કરી જુઓ. અને આ તમે તમારી આ નાની મિસ્ટેક કે હસવાનું રોજ યાદ કરો. અને તમને યાદ ન આવે, હસવું કોઈ પણ વસ્તુનું ન આવે, તો ખાલી એમ કરીને હસો. દિવસમાં 2-3 વાર એમ તો હસો, જુઓ તમારો આખો દિવસ કેવો આનંદમાં પસાર થાય છે. બરાબર? કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, હસાવતા રહો.
બરાબર છે. જય શ્રી કૃષ્ણ.